ए प्लस बी आनु बराबर शू थत आ सॉरी बी प्लस क्यू बराबर वन है ने एटले आपणे अर्धो अर्धो जनी लईए एटला माटे के भाई ए प्लस ए बराबर वन तो आने आ रीते डिनोट करीए छीए। पछी आनु द्विपदी आपणे करीए करता था तो पी स्क्वेर प्लस टू पी क्यू प्लस क्यू स्क्वेर। हवे उदाहरण तरीके एक तमने एवुं पूछाय के जो जनीन एम जनीन ना पर्सेंटेज जे ते वस्ती अंदर उदाहरण तरीके 90% पर्सेंटेज है ने एम जनीन ना उदाहरण तरीके 10% पर्सेंटेज है ने तो पछी आ एनी समयुग्मी आवृत्ति केटली हशे विषमयुग्मी केटली हशे अने प्रछन्ननी केटली हशे समयुग्मी प्रभावीनी केटली विषमयुग्मी केटली अने સમયુગ્મી પ્રછન્નની કેટલે પ્રછન્ન તો સમયુગ્મી જશે તો આ વખત પ્રશ્ન તમને ફોર એક્ઝામ્પલ પૂછાઈ ગયો તો આની અંદર શું આવશે ભાઈ એમ એટલે આપણે એને શું લઈ લેશું આ કેપિટલ એમ એટલે પ્રભાવી હે ને તો શું કરવું પડશે તમારે યસ 0.9 હે ને 0.9 અને આને વન કેમ કે આપણે તો એક પ્રમાણે જ કરવાનું છે ને અને આ 0.1 તો આનું શું કરવું પડશે આને આપણે આમાં મૂકી દઈએ ને એટલે 0.9 આનો વર્ગ પ્લસ 2.9 2.1 પ્લસ પોઈન્ટ પ્લસ આવશે ને હે ને 0.1 નો સ્કેર 99 81 હે ને 0.81 પ્લસ 8 દુ એટલે 9 દુ 18 ને 0.19 હા ભાઈ એક ગુણાકારમાં છે ને ભાઈ હા એટલે 0.18 પ્લસ 0.01 આવે પાકું ને મને ખબર નથી હા હા મારું મેથ્સ કેમ કે કાચું કીધું તમને ચાલો કરો જ એટલે બસ જવાબ આવી ગયો ભાઈ એ નહીં આ આવી ગયો જવાબ હવે ક્યાં આગળ જવાનું કે આ સમયુગ્મી પ્રભાવીની એટલા સમયુગ્મી પ્રભાવી મળી શકે આટલા વિષમયુગ્મી મળી શકે હે ને અને આટલા પ્રછન્ન મળી શકે સમજ પડી આવા પરિણામો કેમ મળે છે આપણે સાબિતી કરી દીધી હે ને હવે